जयसंगनारायण मेधावी मित्रों धोरण बार हर्ट्ज हृदय मनोविज्ञान पाठ एक संवेदन ध्यान ने प्रत्यक्षकरण जे पाठ में आपणे संवेदनना प्रकारो अंगेनो अभ्यास करी रह्या छे के संवेदनना मूलभूत पांच प्रकारों पाड़वामां आव्या छे। आ पांच प्रकारों मांथी चार प्रकारों तो आपणा गळा सुधीना भागमां याद राखवा माटे आ गळा સુધીના ભાગમાં સમાયેલા છે। જ્યારે પાંચમું સંવેદન આખા શરીરમાં ભક્તિમાં માતાથી લઈને પગ સુધીમાં પાંચમું સંવેદન સમાયેલું છે। જ્યારે બીજા ચાર સંવેદનો જે છે આ ચાર સંવેદનો આપણા ગળા સુધીના ભાગમાં સમાયેલા છે કે જેમાં દ્રષ્ટિ સંવેદન એટલે આપણી આંખો, ગંધ સંવેદન એટલે આપણું નાક, શ્રવણ સંવેદન એટલે આપણા કાન અને સ્વાદ સંવેદન એટલે આપણે જીભ। આ ચાર સંવેદનો આપણા ગળા સુધીના ભાગમાં, જ્યારે પાંચમું સ્પર્શ સંવેદન કોઈ પણ ઠંડી ગરમી કે કોઈ પણ પીડા આ દરેકની અનુભૂતિ આપણને આ શરીર સંવેદન કે સ્પર્શ સંવેદન કે ત્વચા સંવેદનમાં થાય છે। તો મૂળ પાંચ પ્રકારો છે જેમાં આની અગાઉના તાસમાં આપણે દ્રષ્ટિ સંવેદન વિશે અભ્યાસ કર્યો, આજે આપણે શ્રવણ સંવેદન વિશે અભ્યાસ કરીશું। શ્રવણ સંવેદન જગત સાથેના જીવન સંપર્ક માટે વ્યક્તિ કાર્યક્ષમ સંવેદનીય જરૂરી છે કે જગત સાથેના જીવન સંપર્ક માટે કે આપણે જગત સાથેનો સંપર્ક કરવો હોય તો જગત સાથેના સંપર્ક માટે સંવેદનીય જરૂરી છે। ખાતી માનવ પ્રવાહ તમારા કાન સુધી પહોંચે છે તો એ તમારા કાન સુધી પહોંચે એમાં તમારા સંવેદનીયનું મહત્વ છે કે જેના કારણે મારો અવાજ તમારા કાન સુધી પહોંચે છે। આજની અવાજની દિશા પારખવા, અવાજના અંતરનો અંદાજ મેળવવા અને અવાજના આંદોલનોનું સ્વરૂપ સમજી તફાવત પરખવા માટે કર્મેન્દ્રિય સક્રિય આવશ્યકતા છે કે અવાજો કઈ દિશામાંથી આવે છે, અવાજ કેટલી દૂરથી આવે છે, આ નક્કી કરવા માટે, પારખવા માટે, ઓળખવા માટે આપણામાં કર્ણેન્દ્રિય એટલે કે કાનોનું ખૂબ મહત્વ છે, ખૂબ જરૂરી છે, આવશ્યક છે। સામાન્ય રીતે મનુષ્ય 20,000 સીપીએસ હર્ટ્ઝ સુધી કંપન સંખ્યા રજૂ કરતો ધ્વનિનો સાંભળી શકે છે। ઓછામાં ઓછો 20 અને 20,000 સીપીએસ આ અવાજ જે છે 20,000 સીપીએસ અવાજ આ કંપન સુધી સંખ્યા ધ્વનિ સાંભળી શકે છે, તેનાથી ઓછો કે વધારે કંપનવાળો અવાજ સાંભળી શકતો નથી। 20 સીપીએસથી ઓછો અવાજ અને 20 સીપીએસથી વધારાનો અવાજ એ કંપનથી વધારાનો અવાજ સાંભળી શકતા નથી અને 20 સીપીએસથી ઓછા કંપનવાળો અવાજ મનુષ્ય સાંભળી શકતા નથી। શ્રવણ સંવેદન માટે આવશ્યક એવા કાનની રચના સમજવા માટે નીચેના ત્રણ વિભાગોમાં વહેંચી શકાય। કાનને ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવ્યો છે। પહેલો વિભાગ જે છે પેલું છે બાહ્યકર્ણ, પેલું છે બાહ્યકર્ણ જે આપણે નરી આંખે આપણો કાન દેખાય છે આ કાનને બાહ્યકર્ણ કહે છે, જેમાં એક તો કાનની બુટ કે જેને કર્ણપાલી પણ કહે છે, કાનની બુટ એ કાનની બુટ અથવા તો કર્ણપાલી પણ એને કહેવામાં આવે છે, કર્ણ નળિકા કે જે નળી જેવો કાનનો શરૂઆતનો ભાગ એ કર્ણ નળિકા, કર્ણ પટલ કે કર્ણ ઢોલનો સમાવેશ થાય છે। બાહ્યકર્ણમાં ત્રણ, કાનની બુટ, કર્ણ નળિકા, કર્ણ પટલ કે કર્ણ ઢોલનો સમાવેશ બાહ્યકર્ણમાં થાય છે। ત્યારબાદ જે છે મધ્યકર્ણ, મધ્યકર્ણની વાત કરીએ તો મધ્યકર્ણમાં હથોડી, એરણ અને પેગડું જેવો આકાર ધરાવતા પરસ્પર જોડાયેલા ત્રણ હાડકાઓ કે હથોડી, એરણ અને પેગડું આ એકબીજાને પરસ્પર જોડાયેલા ત્રણ હાડકાઓના નામ છે। હથોડી, એરણ અને પેગડું એ આપણી કાનની મધ્યમાં આવેલા હાડકાઓના નામ છે। એ હાડકાઓ તથા યુસ્ટેકિયન નલિકા જેનો બીજો છેડો
गळा માં ખુલે છે એનો સમાવેશ મધ્ય કર્ણ માં થાય છે અને ત્રીજું છે ત્રણ અંતકર્ણ અંતકર્ણ તેના મુખ્ય ત્રણ ભાગ છે મધ્ય ભાગ ત્યારબાદ શંખાકૃતિ કે કર્ણસંધ અને અર્ધ વર્તુળાકાર કર્ણાવલયો આ ત્રણ પ્રકાર કર્ણ છે બાહ્ય કર્ણ મધ્ય કર્ણ અને અંતકર્ણ જે આપણને આ આકૃતિમાં સવિશેષ આપવામાં આવેલું છે જો તમે આકૃતિ 1.3 જોશો તો એમાં ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો કે બાહ્ય કર્ણ મધ્ય કર્ણ અને આંતર કર્ણ એ ત્રણેયનો ઉલ્લેખ આપેલો છે બાહ્ય કર્ણમાં કર્ણ નલિકા કાનની બોટ જ્યારે મધ્ય કર્ણમાં હથોડી એરણ અને પેગડું આંતર કર્ણમાં કર્ણ વલયો ત્યારબાદ મગજ તરફ જતા શ્રવણતંતુ સંખ્યા આકૃતિ ભાગ ચુચેસ્ટિયન નલિકા આમ આ કર્ણ કે કાનની રચનાની આકૃતિ છે વિદ્યાર્થી મિત્રો તો વાતાવરણમાં રહેલા અવાજોના મોજાઓ કર્ણપાલિકામાં એકઠા થાય કર્ણ નલિકા મારફતે કર્ણ ઢોલ સુધી પહોંચતા તેમાં ધ્રુજારી ઉત્પન્ન થાય છે જો વાતાવરણમાં રહેલા મોજાઓ કર્ણપાલિકા મારફતે એકઠા થાય કર્ણ નલિકામાં મારફતે કર્ણ ઢોલ સુધી પહોંચે છે અને કર્ણ ઢોલ સુધી પહોંચે ત્યાં તેમાં ધ્રુજારી ઉત્પન્ન થાય છે કે જેના પરિણામે કર્ણ ઢોલ સાથે સંકળાયેલ મધ્ય કર્ણના ત્રણ હાડકાઓમાં કંપન પેદા થાય છે થોડી એરણ અને પેગડું આ ત્રણ હાડકાઓ છે આ ત્રણ હાડકાઓમાં કંપન ધ્રુજારી પેદા થાય છે જે ધ્વનિ તરંગોનું અસ્થિ તરંગોમાં રૂપાંતર કરે છે આ ધ્રુજારી ધ્વનિ તરંગોનું અસ્થિ તરંગોમાં ફેરવે છે રૂપાંતર કરે છે અને આ અસ્થિ તરંગો આંતરકર્ણમાં પહોંચતા પ્રવાહી તરંગોમાં પરિવર્તન થાય છે આ તરંગો શંખાકૃતિ કે કર્ણવલયમાં આવેલા પ્રવાહીને ઉત્તેજે છે તેના કારણે ત્યાં રહેલા સૂક્ષ્મ વાળ કોષો ઉત્તેજાય છે અને ચેતાપ્રવાહ ઉત્પન્ન થાય છે આ ચેતાપ્રવાહ મગજના નિમ્ન ખંડમાં આવેલા શ્રવણ કેન્દ્ર સુધી પહોંચતા ધ્વનિ સંવેદન વ્યક્તિમાં થાય છે તો આ કાનની રચના હતું ત્યારબાદ બીજું છે ગંધ સંવેદન ગંધ સંવેદન બાહ્ય વાતાવરણમાં રહેલા વિવિધ રાસાયણિક ઉદ્દીપકોમાંથી ઉત્પન્ન થતી ગંધ કે સુગંધનું સંવેદન ધાણેન્દ્રિય એટલે કે નાક દ્વારા થાય છે આપણને બંને પ્રકારની અનુભૂતિ નાક દ્વારા થાય છે બાહ્ય વાતાવરણમાંથી ઉત્પન્ન થતા સુગંધ અને દુર્ગંધ બંને અનુભૂતિ આપણને નાક દ્વારા થાય છે નાકની અંદર આવેલી બે સાંકડી નળીઓમાં રહેલા ઘ્રાણ તંતુઓ ઉત્તેજનથી ઉત્પન્ન થયેલો ચેતાપ્રવાહ મોટા મગજના મસ્તિષ્ક ચાલના મૂળ સુધી પહોંચતા વ્યક્તિને ગંધ સંવેદન અનુભવાય છે હવે ગંધ સંવેદનની અનુભૂતિ કઈ રીતે વ્યક્તિને થાય છે તો કે ગંધ સંવેદનની જે અનુભૂતિ છે એ નાકની અંદર આવેલી બે સાંકડી નળીઓ આ નાકની અંદર આવેલી બે સાંકડીઓ નળીઓમાં રહેલા ઘ્રાણ તંતુઓની ઉત્તેજનાથી ઉત્પન્ન થયેલા ચેતાપ્રવાહ જે ઉત્પન્ન થયેલો છે ચેતાપ્રવાહ જે છે એ ચેતાપ્રવાહ મગજના મસ્તિષ્ક ચાલના મૂળ સુધી પહોંચતા વ્યક્તિને ગંધ સંવેદનની અનુભૂતિ થાય છે કે મગજના મસ્તિષ્ક ચાલ સુધી આ ચેતાપ્રવાહ પહોંચે છે ત્યારે વ્યક્તિને ગંધ સંવેદનની અનુભૂતિ થાય છે રાસાયણિક પદાર્થોમાંથી ઉત્પન્ન થતા ગંધ સંવેદનના અનુભવની બાબતમાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે દરેકને એક સમાન ગંધની અનુભૂતિ થતી નથી ગંધ સંવેદનની બાબતમાં વ્યક્તિએ ભિન્નતા અલગ અલગ પણ જોવા મળે છે એ ગંધ સંવેદનની અનુભૂતિ અનુભવની બાબતમાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે રાસાયણિક પદાર્થોમાંથી ઉત્પન્ન થતી ગંધના
કે ઘણા તમે જો કે અમુકને પરફ્યુમ છે તો અમુકને પરફ્યુમ ગમે અમુકને પરફ્યુમ ન ગમે તો આ ગંધ સંવેદનની ભિન્નતાને અમુકને લાઇટ પરફ્યુમની સુગંધ ગમે અમુકને અતિશય પરફ્યુમની સુગંધ ગમતી હોય તો આ પણ ગંધ સંવેદનની ભિન્નતા થઈ તો આ દરેક વ્યક્તિમાં ગંધ સંવેદનની અનુભૂતિ અલગ અલગ જોવા મળે છે એટલે કે રાસાયણિક ઉદ્દીપક એક વ્યક્તિનું સુગંધનું જે સંવેદન કરાવે છે તે ઉદ્દીપક અન્ય કોઈ વ્યક્તિને એવું સંવેદન ન પણ કરાવે કોઈ એક રાસાયણિક પદાર્થોમાંથી ઉત્પન્ન થતી ગંધ સતત લાંબા સમય સુધી અનુભવાય તો તેવા પદાર્થો પ્રત્યે સંવેદનશીલતા ધીમે ધીમે ઘટતા તેની ટેવ બની જાય કે કોઈ રાસાયણિક પદાર્થની સુગંધ કે દુર્ગંધ વધારે લાંબો સમય સુધી જો આ લેવામાં આવે તો પછી એ ટેવ બની જાય તમે જો જે કારખાનાઓ હોય કારખાનાની આજુબાજુ મકાનો હોય તો ત્યાંના લોકો અને એ ગંધ લેવાની ટેવ પડી જાય આપણે અહીંથી સુરત જતા હોય તો વચ્ચે અંકલેશ્વર આવે તો આપણને ઊંઘમાં પણ ખબર પડી જાય કે અંકલેશ્વર પહોંચી ગયા કેમ કે ત્યાં કેમિકલ એટલી બધી ગંધ હોય કે આપણું જે ધાણે આપણું નાક છે એના પણ ટેવાયેલું નથી કે આપણને તરત એની ગંધની અનુભૂતિ થાય હવે ત્યાં દરરોજ રહેતા લોકોને એ ટેવાઈ ગયા છે તો એની આપણી જેટલી એને અસર થશે નહીં તમે જો આકૃતિ 1.4 જેમાં નાકની આકૃતિ આપેલી છે ધાળ તંતુઓ એમિગડલા અને નાકનું પોલાણ આ નાકની આકૃતિ તમે જો કે હેનિંગે ગંધના 6 પ્રકારો આપ્યા છે હેનિંગે જે છે હેનિંગે ગંધના કેટલા પ્રકાર પ્રશ્ન કર્યો છે એક માર્કમાં પૂછાયો કે હેનિંગે ગંધના કેટલા પ્રકારો આપ્યા છે હેનિંગે ગંધના 6 પ્રકાર આપ્યા છે જેમાં જેવા કે બળતી વસ્તુની ગંધ પેલો બળતી કોઈ વસ્તુ બળતી હોય કોઈ પણ દૂરના સ્થળે ટાયર બળતું હોય કોઈ વસ્તુ બળતી હોય શાક બળતું હોય કોઈ પણ વસ્તુ તો એ બળતી વસ્તુની ગંધ આપણને આવે છે બીજું સડેલી વસ્તુની ગંધ કોઈ વસ્તુ સડી હોય સડી જતી હોય તેની ગંધ પણ આવે છે ઇથરની ગંધ મસાલાની ગંધ રાળની ગંધ અને સુગંધ આ 6 પ્રકારના ગંધની અનુભૂતિ આપણને થાય છે આ હેલિંગ દ્વારા આપેલી 6 પ્રકારની ગંધ છે સર્દી સળગમ જેવી શારીરિક તકલીફ વખતે મંદ રાસાયણિક ઉદ્દીપક ગંધ સંવેદન જન્માવી શકતું નથી જ્યારે સર્દી કે સળગમ ખાય છે ત્યારે આપણને જે રાસાયણિક ઉદ્દીપક જે છે એ રાસાયણિક ઉદ્દીપકની મંદતા આવી જતી હોય છે જેના કારણે આપણને ગંધ જન્માવી શકતું નથી ગંધ સંવેદનમાં માનવી અને માનવીય પ્રાણીમાં જાતિ આકર્ષણ ખોરાકની પસંદગી વિજાતીય પસંદગી વગેરે ધારેન્દ્રિયો ઉપયોગ થાય છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે બે સંવેદનો અભ્યાસ કર્યો એક તો શ્રવણ સંવેદન અને ગંધ સંવેદન આ બંનેનો અભ્યાસ કર્યો હવે પછી જ્યારે આપણે ઓનલાઈન મનોવિજ્ઞાનના ક્લાસમાં મળીશું ત્યારે આપણે સ્વાદ સંવેદન અને સ્પર્શ સંવેદન વિશે સવિસ્તારથી અભ્યાસ કરીશું કે સ્વાદ સંવેદન અને સ્પર્શ સંવેદન બંનેની કઈ રીતે આપણા જીવનમાં અનુભૂતિ થાય છે એના અંગે અભ્યાસ કરીશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ